मित्रों, हूँ शार्दुल ठाकर। श्री सी एस देसाई टेक्निकल इंस्टीट्यूट जीआईए आईटीआई प्रांति तरफ थी लेवामां आवता ऑनलाइन लेक्चर्स नी सीरीज मां आप सौनું स्वागत करू छू। मित्रों, अत्यार सुधी जुदा जुदा सात मॉड्यूल अंगेना आपणे भारत स्किल उपर रहेला एमसीक्यू माटे जवाबोनी वात करी। आजना लेक्चर मां आठमुं मॉड्यूल एटले के इमेज एडिटिंग एंड प्रेजेंटेशन ना विषय ऊपर जे कई पण एमसीक्यू आपेला छे ए एमसीक्यू ने आपणे सॉल्व करवानो प्रयत्न करीशुं। तो जोईए, આપણે જે આજે વાત કરીશું આઠમા મોડ્યુલ અંગેની આપણે આજે વાત કરીશું અને એમાં પણ ઇમેજ એડિટિંગ એન્ડ પ્રેઝન્ટેશન એ આજના આપણા આ એમસીક્યુ નો મુખ્ય વિષય છે। તો જોઈએ, પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા આપણને, વિચ આઈટમ કન્ટેન્સ ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ચાર્ટ્સ, સાઉન્ડ, વિડીયો एटसेट्रा इन पावरपॉइंट। पावरपॉइंट की अंदर कई आइटम कंटेन्स एटले के धरावे छे, टेक्स्ट, ग्राफिक्स, चार्ट्स, साउंड, वीडियो वगैरह ने पावरपॉइंट में कई आइटम धरावे छे। ऑप्शन आपेला छे स्लाइड्स, फोल्डर, हेंगआउट्स एंड डेस्कटॉप स्क्रीन। आ चार ऑप्शन आपेला छे, एमां जवाब आवशे, पहेलो जवाब आवशे स्लाइड्स। સ્લાઇડ જે છે એ ટેક્સ્ટ, ગ્રાફિક્સ હોય, ચાર્ટ્સ પણ હોય, સાઉન્ડ્સ પણ હોય, વિડીયોઝ પણ હોય, એ બધું એની અંદર મૂકી શકાય। વિચ કન્ટેન્સ મિનિએચર રિપ્રેઝન્ટેશન ઓફ સ્લાઇડ। મિનિએચર એટલે વિહંગાવલોકન, એના માટે ગુજરાતી શબ્દ છે વિહંગાવલોકન। વિચ કન્ટેન્સ શું દર્શાવે છે, શું ધરાવે છે, શું? તો મિનિએચર પ્રેઝન્ટેશન ઓફ સ્લાઇડ, સ્લાઇડ નું મિનિએચર પ્રેઝન્ટેશન કોણ ધરાવે છે? ઓપ્શન આપેલા છે સ્લાઇડ્સ, હેંગઆઉટ, ટેમ્પલેટ્સ એન્ડ સ્લાઇડ માસ્ટર। તો તમારો જવાબ આવશે અહીંયા બી, હેંગઆઉટ્સ। હેંગઆઉટ જે છે તે સ્લાઇડ શું અથવા સ્લાઇડ્સ નું મિનિએચર રિપ્રેઝન્ટેશન ધરાવે છે। વિચ બટન ઇઝ યુઝ ટુ એડ ઇન્સ્ટન્ટ એનિમેશન to the representation and helps interactive presentation। કયું બટન ઉપયોગમાં લેવાય છે, શા માટે? To add instant animation, instant animation ને એડ કરવા માટે, to the presentation, અને helps interactive presentation, interactive presentation ની અંદર ઉપયોગમાં લઈ શકાય છે। ચાર બટન, ચાર ઓપ્શન આપેલા છે, એડ બટન, સ્ટાર્ટ બટન, ઇન્સર્ટ બટન અને એક્શન બટન। તમારો સાચો જવાબ આવશે એક્શન બટન। વોટ ટાઈપ ઓફ સોફ્ટવેર પ્રોગ્રામ ઇઝ પાવરપોઈન્ટ? પાવરપોઈન્ટ કેવા પ્રકારનું સોફ્ટવેર પ્રોગ્રામ છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે। વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ એન્ડ ડેટાબેઝ મેનેજમેન્ટ। તો આપણો જવાબ આવશે પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ। આગળનો પ્રશ્ન છે, વિચ ટૂલ એલાઉઝ યુઝર ટુ સિલેક્ટ ડિફરન્ટ લેઆઉટ ઓફ સ્લાઇડ? એવું કયું ટૂલ છે
કે જે યુઝરને અનુમોદિત કરે છે અથવા તો એને 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 શક્તિ પૂરી પાડે છે. શા માટે? ટુ સિલેક્ટ ડિફરન્ટ લેઆઉટ, જુદા જુદા પ્રકારના લેઆઉટને સિલેક્ટ કરવા માટે એને શક્તિ પૂરી પાડે છે. તો એપ્લાય ડિઝાઇન, બુલેટ્સ, ન્યૂ સ્લાઇડ્સ એન્ડ સ્લાઇડ લેઆઉટ. તો આજે આ જે પ્રશ્ન છે એનો જવાબ આવશે એ, એટલે કે એપ્લાય ડિઝાઇન્સ. આગળનો પ્રશ્ન છે, વિચ કી ઇઝ યુઝડ ટુ સ્ટોપ અ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. એવી કઈ કી છે કે જેના દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સ્ટોપ કરી શકાય છે? ઓપ્શન છે એસ્કેપ, ટેબ, કંટ્રોલ અને એન્ટર. તો અહીંયા તમારો જવાબ આવશે એસ્કેપ. આગળ, વિચ શોર્ટકટ કી ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ન્યૂ પ્રેઝન્ટેશન ઇન પાવરપોઈન્ટ. એવી કઈ કી શોર્ટકટ કી છે કે જેના દ્વારા નવું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તમે બનાવી શકો છો? કંટ્રોલ પી, કંટ્રોલ એન, કંટ્રોલ એમ અને કંટ્રોલ એક્સ. તમારો સાચો જવાબ આવશે કંટ્રોલ એન. જો આ બધા માઇક્રોસોફ્ટના, બધી માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે અને માઇક્રોસોફ્ટની પ્રોડક્ટની અંદર, વર્ડની અંદર પણ નવો ડોક્યુમેન્ટ ક્રિએટ કરવો હોય તો કંટ્રોલ એન આવે, અને પાવરપોઈન્ટની અંદર નવું પ્રેઝન્ટેશન ક્રિએટ કરવું હોય તો પણ. આ બધા કોમન કોમન શોર્ટકટ્સ છે. તો કંટ્રોલ એન તમારો જવાબ થશે. હાઉ મેની પેન્સ આર પેન્સ આર ધીઝ ઇન બેક સ્ટેજ વ્યૂ ઇન પાવરપોઈન્ટ 2010? બેક સ્ટેજ વ્યૂ ની અંદર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલી પેન્સ આપેલી હોય છે? ઓપ્શન છે 3, 5, 7 અને 9. તમારો સાચો જવાબ જે આવશે તે 3 પેન્સ આપેલી હોય છે, 3 પેન્સ. વિચ મેનુ ઇઝ યુઝ ટુ એપ્લાય વેરિયસ ઇફેક્ટ્સ ટુ ધ ટેક્સ્ટ ઇન અ સ્લાઇડ. ટેક્સ્ટની સ્લાઇડની અંદર અથવા ટેક્સ્ટની અંદર જુદી જુદી ઇફેક્ટ કેવી રીતે આપી શકાય છે? એનિમેશન, ડિઝાઇન, ટ્રાન્ઝિશન અને સ્લાઇડ શો. આ 4 ઓપ્શન આપેલા છે, એની અંદરથી સાચો જવાબ આવશે એનિમેશન. જે ટેક્સ્ટ હોય એને એનિમેશન આપવામાં આવે છે, સ્લાઇડને ટ્રાન્ઝિશન આપવામાં, અને ટેક્સ્ટ જે છે એને એનિમેશનની ઇફેક્ટ આપવામાં આવે. ઓકે, વિચ મેનુ ઇઝ યુઝ ટુ એપ્લાય અ વેરિયસ વિઝ્યુઅલ ઇફેક્ટ ટુ સ્લાઇડ ઇન ધ પાવરપોઈન્ટ? એનિમેશન. અચ્છા, એવું કયું મેનુ છે કે જેનો ઉપયોગ કરીને વિઝ્યુઅલ ઇફેક્ટ પાવરપોઈન્ટની અંદર તમે આપી શકો છો? એનિમેશન, ડિઝાઇન, સ્લાઇડ શો અને ટ્રાન્ઝિશન. તો સાચો જવાબ આવશે ટ્રાન્ઝિશન. સ્લાઇડનું જે ટ્રાન્ઝિશન, એક સ્લાઇડ બીજી સ્લાઇડ જ્યાં ફરે એને ટ્રાન્ઝિશન કહેવાય, અને ટ્રાન્ઝિશન મેનુનો ઉપયોગ કરીને જુદી જુદી ઇફેક્ટ તમે સ્લાઇડને આપી શકો છો. વિચ મેનુ ઇઝ યુઝ ટુ સિલેક્ટ પ્રીડિફાઇન્ડ ચાર્ટ સ્ટાઇલ? એવું કયું મેનુ છે કે જેની અંદર પહેલા બનાવેલી ચાર્ટ સ્ટાઇલને સિલેક્ટ કરી શકાય છે, પહેલેથી બનાવેલી ચાર્ટ સ્ટાઇલને સિલેક્ટ કરી શકાય છે? એનિમેશન, ડિઝાઇન, સ્લાઇડ શો અને ટ્રાન્ઝિશન. તમારો સાચો જવાબ આવશે ડિઝાઇન. ઓકે, લેવલ 2 ના પ્રશ્નો જોઈએ. વિચ ટેમ્પલેટ મેક્સ સ્પેસિફાય કોમન ડિઝાઇન એલિમેન્ટ ઇન ઓલ સ્લાઇડ્સ ઇન ધ પ્રેઝન્ટેશન? એવું કયું ટેમ્પલેટ છે કે જે દરેકે દરેક કોમન ડિઝાઇન એલિમેન્ટ દરેકે દરેક બધા જ સ્લાઇડ્સની અંદર કોઈ એક કોમન ડિઝાઇન એલિમેન્ટ છે? ફેક્સ ટેમ્પલેટ, યુઝર ટેમ્પલેટ, ડેટા ટેમ્પલેટ અને માસ્ટર ટેમ્પલેટ. તમારો સાચો જવાબ આવશે માસ્ટર ટેમ્પલેટ. માસ્ટર ટેમ્પલેટ જે છે એ કોમન એલિમેન્ટ છે કે જે દરેક સ્લાઇડ શો ની અંદર, પ્રેઝન્ટેશન ની અંદર કામ લાગે છે. વિચ ડાયલોગ બોક્સ ઇન પાવરપોઈન્ટ એલાઉઝ ટુ ચેન્જ સ્લાઇડ્સ ઓટોમેટિકલી ઇન પીરિયડ ઓફ ટાઈમ? કયું ડાયલોગ બોક્સ પાવરપોઈન્ટ ની અંદર તમને એ કરવા માટે અથવા તો એ ક્રિયા કરવા માટે શક્તિમાન બનાવે છે? કયું? તો શેના માટે? ઓટોમેટિકલી પ્રાઇમ પીરિયડ ઓફ ટાઈમ. સ્લાઇડ આપમેળે સમયના અનુસાર બદલાય એવું કરવા માટે તમને કયું ડાયલોગ બોક્સ ઉપયોગી બને છે? તો એના માટે 4 ઓપ્શન છે, એક્શન સેટિંગ, સ્લાઇડ ટ્રાન્ઝિશન, સ્લાઇડ એનિમેશન એન્ડ કસ્ટમ એનિમેશન. તમારો જવાબ આવશે સ્લાઇડ ટ્રાન્ઝિશન. જ્યારે સ્લાઇડ ટ્રાન્ઝિશનનું સેટિંગ તમે કરતા હો એ વખતે તમને ટાઈમ પીરિયડના
અંતરાળમાં તમને સ્લાઇડ ઓટોમેટિક ટ્રાન્ઝિટ થાય એવું કરવા દે. વિચ શોર્ટકટ કી ઇઝ યુઝ ટુ ઇન્વોક થ્રેસરસ ડાયલોગ બોક્સ ઇન પાવરપોઈન્ટ? પાવરપોઈન્ટની અંદર થ્રેસરસ ડાયલોગ બોક્સ બનાવવા માટે અથવા તો ઓપન કરવા માટે કયો શોર્ટકટ કી ઉપયોગ થાય છે? શિફ્ટ એફ સેવન, કંટ્રોલ એફ સેવન, ઓલ્ટર એફ સેવન, કંટ્રોલ ઓલ્ટર એફ સેવન. તો તમારો સાચો જવાબ જે આવશે તે શિફ્ટ એફ સેવન જવાબ આવશે, કે જેના દ્વારા તમે શોર્ટકટ કી શિફ્ટ એફ સેવન શોર્ટકટ કી દ્વારા તમે થ્રેસરસ ડાયલોગ બોક્સ ઓપન કરી શકો છો. વિચ ઓપ્શન ઇઝ યુઝ ટુ ક્રિએટ અ પ્રેઝન્ટેશન ઓટોમેટિકલી ઇન પાવરપોઈન્ટ? વિચ ઓપ્શન ઇઝ યુઝ ટુ ક્રિએટ, કયું ઓપ્શન ઉપયોગમાં લેવાય છે? શા માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને ઓટોમેટિકલી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ટેમ્પલેટ, બ્લેન્ક પ્રેઝન્ટેશન, ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ અને સ્ટાન્ડર્ડ બાર, સ્ટાન્ડર્ડ ટેસ્ટ બાર. તેના માટે આવે તમારો સાચો જવાબ આવશે ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ. ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ જે છે એ તમારા માટે સાચો જવાબ છે. વિચ ઓપ્શન ઓફર્સ અ બિલ્ટ ઇન ડિઝાઇન થ્રુ અ ડાયલોગ બોક્સ? કયો ઓપ્શન તમને પૂરું પાડે છે? શા માટે બિલ્ટ ઇન ડિઝાઇન ડાયલોગ બોક્સ નું ઓપ્શન તમને પૂરું પાડે છે? ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ, બ્લેન્ક પ્રેઝન્ટેશન, સ્ટાન્ડર્ડ ટૂલબાર અને ટેમ્પલેટ. તો આની અંદરથી તમારા માટે સાચો જવાબ આવશે ટેમ્પલેટ જે છે તે તમને બિલ્ડ ઇન ડિઝાઇન થ્રુ વોટાવ, અંદર તૈયાર બનાવેલી ડિઝાઇન જે છે એને લેવા માટેનો ડાયલોગ બોક્સ તમને પૂરો પાડે છે. બિગ ફંક્શન કી ઇઝ યુઝ ટુ રન અ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન? પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને રન કરવા માટે કઈક ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે સાચો જવાબ આવશે F5. F5 પ્રેઝન્ટેશન કી છે, F5 કી જે શોર્ટકટ કી જે છે તે પ્રેઝન્ટેશનને આપમેળે રન કરવા રહેશે. વિચ શોર્ટકટ કી ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ન્યૂ સ્લાઇડ ઇન પાવરપોઈન્ટ? નવી સ્લાઇડ ક્રિએટ કરવા માટે વિચ શોર્ટકટ કયો શોર્ટકટ ઉપયોગમાં લેવામાં આવે છે નવી સ્લાઇડ ઓપન કરવા માટે? એના માટે કંટ્રોલ એમ. જો બરોબર ધ્યાન આપજો, અહીંયા સ્લાઇડ લેવાની છે, ન્યૂ સ્લાઇડ, નવું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન લેવાનું હોય તો કંટ્રોલ એમ, પણ અહીંયા સ્લાઇડ લેવાની છે અને એટલા માટે કંટ્રોલ એમ જવાબ આવશે. વિચ ફોલ્ડર હોલ્ડ્સ ટેક્સ્ટ, ટાઇટલ એન્ડ પિક્ચર ઇન પાવરપોઈન્ટ? એવું કયું વિચ હોલ્ડર, એવું કયું હોલ્ડર છે કે જે ટેક્સ્ટ, ટાઇટલ, પિક્ચર્સ અને પિક્ચર્સને પકડી રાખે છે, જકડી રાખે છે? કોન્ટેમ્પ્ટ હોલ્ડર, ઇમેજ હોલ્ડર, પ્લેસ હોલ્ડર અને સ્લાઇડ હોલ્ડર. તમારો સાચો જવાબ આવશે પ્લેસ હોલ્ડર. પ્લેસ હોલ્ડર ઇઝ અ કરેક્ટ આન્સર. Which one of the following is extension of PowerPoint 2010 presentation file? PowerPoint ની presentation file નું extension જેને કહેવાય તે શું હોય છે? તો અહીંયા તમારો જવાબ આવશે PPTX. .PPT. એટલે PowerPoint ની અંદર જે કંઈ પણ ફાઇલો બનાવવામાં આવે છે તે ફાઇલ્સ નું એક્સટેન્શન જે છે તે .pptx રાખવામાં આવે છે. વિચ ઓપ્શન ઇઝ યુઝ્ડ ટુ ઇન્સર્ટ ધ રિલેટેડ હિન્ટ્સ ઓન ઓફ ધ સ્લાઇડ? કયો ઓપ્શન ઉપયોગમાં લેવામાં આવે છે? શા માટે? તો જે જુદી જુદી રિલેટેડ હિન્ટ્સ હોય એને ઇન્સર્ટ કરવા માટે, એને ઇન્સર્ટ કરવા માટે કયું ઓપ્શન ઉપયોગમાં લેવામાં આવે છે તેવું આ પ્રશ્નનો મતલબ છે. નોટ માસ્ટર, પ્રેઝન્ટેશન માસ્ટર, સ્લાઇડ માસ્ટર અને હિન્ટ માસ્ટર. અહીંયા તમારા માટે સાચો જે જવાબ આવશે તેને નોટ માસ્ટર એમ કહેવામાં આવશે. તો જે હિન્ટ્સ જે છે એને તમારે ઇન્સર્ટ કરવી હોય તો નોટ માસ્ટર તમારે ઉપયોગમાં લેવું પડે.
which combination of key is used to select all slides from the current slides to the first slide. कई कॉम्बिनेशन की उपयोग था इसे शा माटे टू सिलेक्ट करवा माटे ऑल साइड अत्यारे हाल जे स्लाइड करंट स्लाइड छे त्यांथी शुरू करीने पहली साइड स्लाइड सुधीनी तमाम स्लाइड्स ने सिलेक्ट करवा माटे कई शॉर्टकट की उपयोग करवामां आवे छे. ऑप्शन ए छे ऑल्टर होम कंट्रोल होम शिफ्ट होम अने टैब होम. तो तुम्हारो जवाब आवशे अहींया आवशे शिफ्ट होम नामनी शॉर्टकट की नो उपयोग करीने तमे करंट स्लाइड थी फर्स्ट स्लाइड सुधीनी तमाम स्लाइड्स ने सिलेक्ट करी शको छो. विच व्यू हाइड्स द हिडन स्लाइड्स इन द पावर पॉइंट. कयो व्यू एवो छे के जे हिडन स्लाइड्स ने ते हाइड करी नाखे छे. ऑप्शन छे नॉर्मल नोट्स पेज व्यू अने चौथु छे स्लाइड सॉर्टर. साथे जवाब आवशे रीडिंग व्यू. रीडिंग व्यू जे छे ते हिडन स्लाइड्स ने हाइड करी दे छे. ओके आगलो प्रश्न जोईए. विच ऑप्शन इज यूज टू डिस्प्ले द सिलेक्टेड स्लाइड्स ओनली फॉर प्रेजेंटेशन. एवी एवो कयो ऑप्शन छे के जेनो उपयोग करवा माटे थाय शुं करवा माटे टू डिस्प्ले करवा माटे थाय छे द सिलेक्टेड स्लाइड्स ओनली. तमारी जे स्लाइड सिलेक्ट करेली छे એટલી જ સ્લાઇડ ને પ્રેઝન્ટેશન માટે સિલેક્ટ કરવામાં આવશે. એના માટે કયા ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવશે? ચાર ઓપ્શન છે ફ્રોમ બિગિનિંગ ફ્રોમ કરંટ સ્લાઇડ બ્રોડકાસ્ટ સ્લાઇડ શો અને કસ્ટમ સ્લાઇડ શો. સાચો જવાબ આવશે કસ્ટમ સ્લાઇડ શો. કસ્ટમ સ્લાઇડ શો નો ઉપયોગ કરીને તમે આ રીતે કરી શકો છો. વીચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ઇફેક્ટ ઓપ્શન ઇન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન. નીચેનામાંથી કયું ઓપ્શન એ પાવરપોઈન્ટના પ્રેઝન્ટેશન માટેનું ઇફેક્ટ ઓપ્શન છે? ડાયમંડ ફેડ પુશ અને રિવીલ એમ ચાર ઓપ્શન આપેલા છે. તેના માટે ફેડ ઇફેક્ટ ઓપ્શન જે છે તે છે ડાયમંડ ઓપ્શન છે. એટલે ડાયમંડ તમારો સાચો જવાબ આવશે. વિચ કોમ્બિનેશન ઓફ કીઝ is used to show the laser pointer during the slide show chalu hoy te darmiyan laser pointer no upyog karva mate kai combination key no upyog thai chhe. Option chhe alter plus left mouse button, alter plus right mouse button, control plus left mouse button and control plus right mouse button. To tamara mate sacho jawab aavshe control plus left માઉસ બટન ઉપયોગ કરીને તમે તમારા સ્લાઇડ શો ની અંદર લેઝર પોઈન્ટર ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો આ જે છે તે 8મા મોડ્યુલના એટલે કે ઇમેજ એડિટિંગ અને પ્રેઝન્ટેશનના શોર્ટકટ એમસીક્યુઝ હતા. શોર્ટકટ નહીં પણ એમસીક્યુઝ હતા. નવમું ઓપ્શન લઈએ અથવા નવું મોડ્યુલ લઈએ છીએ જેને કહીએ છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નવું મોડ્યુલ લઈએ છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એના એમસીક્યુ ની વાત કરીશું. આઠમા એમસીક્યુ ના જવાબો છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ વોટ ઇઝ ધ મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર્સ એલાઉડ ઇન ધ ટેક્સ્ટ ફિલ્ડ ઇન એક્સેસ. એક્સેસ ની અંદર ટેક્સ્ટ ફિલ્ડમાં વધુમાં વધુ કેટલા અક્ષરો ઉપયોગમાં લઈ શકાય છે? ઓપ્શન છે 250, 255, 256, 64,000, 65,000. તો તમારો સાચો જવાબ આવશે 255 કેરેક્ટર્સ. તમારો સાચો જવાબ આવશે એટલે ટેક્સ્ટ ફિલ્ડ હોય તો વધારે વધારે તમે 255 વેલ્યુ અક્ષરોની વેલ્યુ ત્યાં આગળ મૂકી શકો છો. વોટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ ઓએલઈ ઇન એક્સેસ. OLE નું એક્સપાન્શન એટલે કે ફૂલ ફોર્મ એક્સેસ ની અંદર શું કરવામાં આવે છે? ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ, ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એન્ક્રિપ્ટિંગ, ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એડિટિંગ, ઓબ્જેક્ટ લિંકિંગ. સાચો જવાબ આવશે ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ. OLE કહેવામાં આવે OLE નું ફૂલ ફોર્મ કહેવામાં આવશે ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ.
व्हाट इज द मैक्सिमम लेंथ ऑफ द फील्ड नेम इन एक्सेस. फील्ड नेम ना फील्ड नेम नी वधुमां वधु लंबाई कितनी होय. फील्ड नेम नी बरोबर ध्यान आपजो. फील्ड ना नाम माटे वधुमां वधु जे छे ए अक्षरो केटला अक्षरो बनी शके. फील्ड नुं नाम 16 अक्षर 32 अक्षर 64 अक्षर अने 128 अक्षर. साचो जवाब आवशे 64 कैरेक्टर्स. એટલે એક્સેસ ની અંદર જે ફિલ્ડ તમે બનાવો છો તે ફિલ્ડ વધારેમાં વધારે ફિલ્ડ નું નામ 64 અક્ષર નું હોવું વધારે હોઈ શકે. વિચ ફિલ્ડ ઇઝ યુઝ ટુ એરેન્જ ટેબલ ડેટા ઇન ડિફરન્ટ ગ્રાફિકલ લેઆઉટ ટુ સમરાઇઝ ડેટા. નીચેનામાંથી એવો કયો વ્યૂ છે ઉપયોગમાં લેવાય છે કે જે ડેટા ટેબલને ડિફરન્ટ જુદા જુદા ગ્રાફિકલ લેઆઉટમાં સમરાઇઝ કરીને દર્શાવી શકે છે, ગોઠવી શકે છે. એક છે ટેબલ વ્યૂ, ડિઝાઇન વ્યૂ, ડેટાશીટ વ્યૂ અને પાઇવટ વ્યૂ. હવે બરોબર ધ્યાન આપજો, ઓપ્શન આપેલા છે ચાર, ટેબલ વ્યૂ, ડિઝાઇન વ્યૂ, ડેટાશીટ વ્યૂ અને પાઇવટ વ્યૂ. સાચો સમરાઇઝ છે. બરોબર ધ્યાન આપજો, સમરાઇઝેશન એટલે એને એકદમ જેને કહેવાય કે તરત રિઝલ્ટ ની ખબર પડે એવું સમરાઇઝ કરવાનું. તો એના માટે સાચો જવાબ આવશે પાઇવોટ ચાર્ટ વ્યૂ. પાઇવોટ ચાર્ટ વ્યૂ એવું છે ગ્રાફિક લેઆઉટ ને સમરાઇઝ કરીને દર્શાવી શકાય છે. વિચ વ્યૂ એલાઉઝ ટુ મોડિફાય ટેબલ સ્ટ્રક્ચર ઇન એક્સેસ. કયા વ્યૂ ની અંદર ટેબલ ના સ્ટ્રક્ચર ને તમે બદલી શકો છો? ડિઝાઇન વ્યૂ, ડેટાશીટ વ્યૂ, પાઇવોટ ટેબલ વ્યૂ અને પાઇવોટ ચાર્ટ ચાર્ટ વ્યૂ. અહીંયા એવા ચાર ઓપ્શન આપેલા છે, એની અંદર સાચો જવાબ આવશે એ ડિઝાઇન વ્યૂ. ડિઝાઇન વ્યૂ જે છે તે સાચો જવાબ છે કે જેની અંદર તમે ફિલ્ડ ના સ્ટ્રક્ચરમાં ફેરફાર, એટલે ટેબલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકો છો. એટલે ફિલ્ડના નામમાં બદલી શકો છો, એની લેન્થ બદલી શકો છો, એની પ્રોપર્ટી બદલી શકો છો. આ બધું અહીંયા થઈ શકે છે. Which object stores information about the related data? સહસંબંધ ધરાવતા ડેટાના અથવા ઇન્ફોર્મેશનને કયો ઓબ્જેક્ટ સ્ટોર કરે છે? ડોક્યુમેન્ટ, ટેબલ, પેજ અને સ્ક્રીન. તો તમારો સાચો જવાબ આવશે ટેબલ. સહસંબંધ ધરાવતા માહિતીને ટેબલ નામના ઓબ્જેક્ટમાં સ્ટોર કરવામાં આવે છે. લેવલ ટુ ના ક્વેશ્ચન અહીંયા આપેલા છે. વિચ કી સ્ટોક ઇઝ યુઝ ટુ મૂવ ધ એક્ટિવ સેલ ટુવર્ડ્સ રાઇટ ઇન એક્સેસ ટેબલ. કઈ કીના ઉપયોગ વડે એક્ટિવ સેલ થી જમણી તરફ એક્સેસ ની અંદર જઈ શકાય છે અથવા કર્સર ને લઈ જઈ શકાય છે? કંટ્રોલ ટેબ છે, ઓલ્ટર ટેબ છે, ટેબ છે અને શિફ્ટ ટેબ છે. અને એની અંદર સાચો જવાબ આવશે ટેબ ઓપ્શન ના ઉપયોગ દ્વારા તમે શિફ્ટ કર્સર ને ખસેડી શકો છો, જમણી બાજુએ ખસેડી શકો છો. વિચ કી સ્ટ્રોક મૂવ્સ ધ એક્ટિવ સેલ ટુવર્ડ્સ લેફ્ટ ઇન એક્સેસ ટેબલ. ડાબી બાજુ ખસેડવા માટે કયો કી સ્ટ્રોક નો ઉપયોગ થાય છે? એક્ટિવ સેલ થી ટુવર્ડ્સ લેફ્ટ ઇન એક્સેસ ટેબલ. ડાબી બાજુએ એક્ટિવ સેલ થી ડાબી બાજુએ કર્સર ને ખસેડવા માટે કયા કી સ્ટ્રોક નો ઉપયોગ થાય છે? F2, F5 ટેબ અને શિફ્ટ ટેબ. એના માટે સાચો જવાબ આવશે શિફ્ટ ટેબ. તમારો જવાબ સાચો આવશે. શિફ્ટ ટેબ દ્વારા કર્સરને તમે લેફ્ટ એન્ડ સાઈડ ઉપર ફેરવી શકો છો. વિચ કોમ્બિનેશન ઓફ કી ઝૂમ્સ ધ કન્ટેન્ટ ઓફ એક્ટિવ સેલ ઇન એક્સેસ. કયા કીના કોમ્બિનેશન દ્વારા તમે તમારા એક્સેસની કન્ટેન્ટને ઝૂમ કરી શકો છો, વધારે નજીકથી એનલાર્જ કરીને જોઈ શકો છો? કંટ્રોલ F2, કંટ્રોલ F5, શિફ્ટ F2 અને શિફ્ટ F5. તમારો સાચો જવાબ આવશે શિફ્ટ F2. શિફ્ટ F2 દ્વારા તમે ઝૂમ કરીને જોઈ શકો છો. વિચ કોમ્બિનેશન ઓફ કી એલાઉઝ યુઝર ટુ મૂવ ટુ ધ ફર્સ્ટ ફિલ્ડ ઇન ધ ફર્સ્ટ રેકોર્ડ એન્ડ એક્સેસ ટેબલ. એવી કઈ કી છે કે જેના ઉપરથી કર્સરને તમે ફર્સ્ટ રેકોર્ડના ફર્સ્ટ ફિલ્ડ ઉપર લઈ જઈ શકો છો? કંટ્રોલ ટેબ, શિફ્ટ ટેબ, શિફ્ટ હોમ, કંટ્રોલ હોમ. તમારો સાચો જવાબ આવશે કંટ્રોલ હોમ. કંટ્રોલ હોમ કીના ઉપયોગથી તમે કર્સરને છેક સુધી ખસેડી લઈ જઈ શકો છો. વિચ કમાન્ડ ક્વિકલી લોકેટ ધ ડેટા ઇઝ
एक्सेस टेबल, विच कमांड क्विकली लोकेट द डेटा इन एक्सेस टेबल. અહીંયા ઇઝ નહી આવે, કદાચ ઇઝ લખાય, ઇન લખાયેલું ઓપ્શન. એક્સેસ ની અંદર ડેટા ટેબલમાં ડેટાને લોકેટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? ફાઇન્ડ, લોકેટ, સર્ચ અને એડિટ, એમ ચાર ઓપ્શન આપવામાં આવેલા છે. તેના માટે જો ડેટા ટેબલ તમારું ખુલ્લું હોય તો તમારે એના માટે ફાઇન્ડ કમાન્ડ ઉપયોગમાં લેવો પડે. ફાઇન્ડ કમાન્ડ દ્વારા એ થશે. વિચ ટેકનિક પ્રિવેન્ટ્સ ઇનવેલિડ ડેટા બીંગ સેવ્ડ ઇન એક્સેસ ટેબલ? એવી કઈ ટેકનિક છે કે જેના દ્વારા તમે રોકી શકો છો? શું રોકી શકો છો? ઇનવેલિડ ડેટા ટેબલમાં સેવ થતો રોકી શકો છો. તો ઇન્ડેક્સ, ફિલ્ટર, ઇનપુટ માસ્ક અને વેલિડેશન રૂલ. તમારો સાચો આવશે, જવાબ આવશે વેલિડેશન રૂલ. ડેટાને ઇનપુટ કરવા માટે તમારે વેલિડેશન રૂલ્સ જે છે એને પ્લેસ કરવા પડે અને એના દ્વારા તમે ડેટા ખોટો એન્ટર થતો રોકી શકો છો. વિચ વેલિડેશન રૂલ એક્સેપ્ટ ઓનલી એ ટુ ઝેડ લેટર્સ ફોર ધ ફિલ્ડ ઇન એક્સેસ? નીચેનામાંથી કયો વેલિડેશન રૂલ એવો છે કે જેના દ્વારા ફક્ત અને ફક્ત કીબોર્ડ દ્વારા એ ટુ ઝેડ કી લખી શકાય અને ડેટા એની અંદર સ્ટોર કરી શકાય? ઇઝ નલ ઓર નોટ લાઈક સ્ટાર એક્સપ્લેનેટરી સાઇન એ ટુ ઝેડ સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ સ્ટાર ડબલ ઇન્વર્ટેડ કોમા? ઇઝ નલ ઓર નોટ લાઈક ડબલ ઇન્વર્ટેડ કોમા? બરોબર, ધ્યાન આપજો. અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પણ કરેલો છે. ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્ટાર, સ્ક્વેર બ્રેકેટ, ઇ ટુ ઝેડ, સ્ટાર અને ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ. અહીંયા આગળ બીજું જે ઓપ્શન આપેલું છે, ઇઝ નલ ઓર નોટ લાઈક સ્ટાર નોટ સ્ક્વેર બ્રેકેટ એ ટુ ઝેડ સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ સ્ટાર. ઇઝ નલ ઓર નોટ લાઈક ડબલ ઇન્વર્ટેડ કોમા સ્ક્વેર બ્રેકેટ એક્સક્લેમેટરી સાઇન એ ટુ ઝેડ સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ. તો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ આવશે એ ઇઝ નલ. ઇઝ નલ ઓર નોટ લાઈક, ઇઝ નલ ઓર નોટ લાઈક એ ટુ ઝેડ, આ પ્રશ્નનો સાચો જવાબ આવશે. આઠમો પ્રશ્ન જોઈએ. વિચ વેલિડેશન રૂલ એલાઉઝ ઓનલી 0 to 9 ફોર ધ ફિલ્ડ ઇન એક્સેસ? એક્સેસ ની અંદર ફક્ત ને ફક્ત 0 to 9 ફિલ્ડ ની અંદર સ્ટોર કરવા માટે કયો વેલિડેશન રૂલ ઉપયોગમાં લેવામાં આવશે? ઇઝ નલ ઓર નોટ લાઈક સ્ટાર ઇન સ્ક્વેર બ્રેકેટ એક્સક્લેમેટરી સાઇન 0 to 9. Is null or not like double inverted comma exclamatory sign square bracket exclamatory sign 0 to 9 square bracket complete. Is null or not like double inverted comma star single quotation mark 0 to 9. As with them, is null or not like double inverted comma star સ્ક્વેર બ્રેકેટ એક્સક્લેમેટરી સાઇન 0 to 9 સ્ટાર કમ્પ્લીટ. તો આ જે જવાબ છે આઠમો પ્રશ્ન એનો જવાબ આવશે છેલ્લો, ઇઝ નલ. નલ ન હોય અને લાઈક, નોટ લાઈક 0 to 9, 0 to 9 સિવાયનું ન હોય એટલે ડબલ નેગેટિવ એટલે પોઝિટિવ એમ કહેવામાં આવશે. આગળ, વિચ વેલિડેશન ઇઝ રૂલ એલાઉઝ ઓનલી પોઝિટિવ નંબર્સ ઇન ફિલ્ડ? Is null or greater than equal to 0? Is null or positive? Is null or less than 0? Is null plus equal to plus? So, aaj ye prashna chhe, eno sacho jawab aavshe, is null or greater than 0? So, positive value levama aavshe. As with them, what is allowed the input mask symbol channel sign in access? Channel sign access no upyog. એક્સેસ ની અંદર ઇનપુટ માસ્ક માં કેવી રીતે કરવામાં આવે છે? લેટર ઓર ડિજિટ, લેટર ઓર લેટર એ થ્રુ ઝેડ, કેપિટલ લેટર ડિજિટ, કેપિટલ લેટર એ ડિજિટ 0 to 9 વિથ પ્લસ માઇનસ સાઇન એન્ડ એ ડિજિટ 0 to 9 વિધાઉટ પ્લસ માઇનસ સાઇન. તો અહીંયા તમારો જે સાચો જવાબ આવશે તે છે એ ટુ ડિજિટ, એ
एट डिजिट 0 to 9 विथ प्लस माइनस साइन। अने छेलो प्रश्न छे, विच वैलिडेशन रूल अलाउज एक्जेक्टली डिजिट फॉर नंबर फील्ड्स इन एक्सेस इज नॉट बिटवीन 1 lakh एंड 99,999 इज नल और लाइक मार्क इज नल और ग्रेटर देन जीरो एंड लेस देन इक्वल टू 19,999 इज नल और लेस देन इक्वल टू 900 9099। तुम्हारो साचो जवाब जो तुम्हारे वैलिडेशन रूल तरीके फक्त डिजिट्स ज मुकवा होय तो आ रीते तुम्हारो जवाब साचो आवशे। इज नल और ग्रेटर देन इक्वल टू जीरो जीरो करता पर वधारे होय अने लेस देन इक्वल टू 1 lakh करता ऊंचा होय अने 9,999 करता ओछा होय। 1 lakh थी एटले 1 થી શરૂ કરીને 0 થી શરૂ કરીને 99,999 કરતા ઓછા હોય ત્યાં સુધી નામ માટે વેલિડેશન રૂલ આ રીતે મૂકી શકાય ઇઝ નલ ઓર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એન્ડ લેસ ધેન ઇક્વલ ટુ 19,999 તો આ રીતે જવાબ આપી શકાય। હવે એક જ મિનિટ ओके लेवल 3 ना प्रश्न में पहलो प्रश्न व्हाट इज द आउटपुट व्हेन द डेटा 1678.95 is set to the number format triple channel sign 0.00 in access access ની અંદર આ રીતે જે નંબર લખવામાં આવેલો છે 1678.95 અને એના ફોર્મેટમાં જવા દેવામાં આવે ચેનલ સાઇન વાળા ફોર્મેટમાં તો એનો આઉટપુટ શું આવશે એ આપણે અહીંયા બતાવવાનું છે। તેની અંદર ચાર ઓપ્શન આપેલા છે। પહેલો ઓપ્શન છે 1670.00 1670.95 1678.00 1678.95 તેમાં જે સાચો જવાબ જે છે તે આવશે 1678.95 કારણ કે અહીંયા 0.00 એટલા આંકડા તો ફિક્સ જ આવશે એટલે આ 5 જે છે એ આ 0 ના સાથે ગોઠવાશે આ 9 છે એ અહીંયા ગોઠવાશે આ 1 આ 8 છે એ અહીંયા આ 0 માં ગોઠવાશે અને 7 6 અને 1 એટલે 7 6 અને 1 અહીંયા ગોઠવાશે તો આ રીતે તમને જવાબ જે છે 1678.95 તો તમારો જે સાચો જવાબ જે આવશે તે આ રીતે આવશે HHMM બરોબર ધ્યાન આપજો અહીંયા ઓર મિનિટ્સ અને સેકન્ડ ની અંદર કોઈ દિવસ સ્લેશ અને હાઇફન વપરાય નહીં એમાં ફક્ત અને ફક્ત કોલન સાઇન નો ઉપયોગ થાય કારણ કે આ ડેટ ફોર્મેટ નથી એટલા માટે આ જવાબ જે છે તે તમારો સાચો રહેશે। ત્રીજું રાઇટ ધ આઉટપુટ વેન ધ ડેટા પ્રાઇમરી કી ઇઝ સેટ ટુ ધ ટેક્સ્ટ ઇન એક્સેસ એક્સેસ ની અંદર ટેક્સ્ટ પ્રમાણે જો પ્રાઇમરી કી ને સેટ કરવામાં આવે ટેક્સ્ટ પ્રકારના ફીલ્ડ માટે જો પ્રાઇમરી કી સેટ કરવામાં આવે તો એનો આઉટપુટ શું આવશે રાઇટ ધ આઉટપુટ વેન ધ ડેટા પ્રાઇમરી કી ઇઝ સેટ ટુ ધ ટેક્સ્ટ ઇન એક્સેસ તો જવાબ આવશે પ્રાઇમરી કી પ્રાઇમરી કી પ્રાઇમરી કી અને પ્રાઇમરી કી તેના માટે સાચો જવાબ આવશે પ્રાઇમરી કી સ્મોલ ની અંદર લખાયેલું આવશે પ્રાઇમરી કી। ઓકે વોટ ઇઝ ધ આઉટપુટ વેન ધ ડેટા ફોરેન કી is set to the text format in access in text less than in access text greater than format greater than in access greater than એટલે અપર કેસ ની અંદર લખાયેલા આવશે તો અહીંયા પણ અહીંયા ફોરેન કી ફોરેન કી ફોરેન કી ફોરેન કી પણ અહીંયા બધા જ અક્ષરો જે છે એ અપર કી માં લખાયેલા આવશે કારણ કે અહીંયા જે નિશાની કરવામાં આવેલી છે તે ફોર્મેટ ગ્રેટર ધેન ની નિશાની કરવામાં આવેલી છે। ઓકે અને છેલ્લો જે છે તે વોટ ઇઝ ધ રીઝન for not accepting zero in the field of access tables
एक्सेस टेबल्स नी अंदर जे डेटा छे ए जीरो ने स्वीकारतुं नथी एनु कारण क्यूँ हशे तो फील्ड इज सेट टू विद नल ओर ग्रेटर देन जीरो फील्ड इज सेट टू नल लेस देन इक्वल टू जीरो फील्ड इज सेट टू नल ओर जीरो और फील्ड इज सेट टू विद नल ओर लाइक मार्क तेमा माटे साचो जवाब जे आवशे द फील्ड इज सेट विथ नल ओर ग्रेटर देन जीरो जीरो नहीं स्वीकारे जीरो करता मोटी किंमत स्वीकारशे अथवा तो नल नहीं स्वीकारे अने जीरो नहीं स्वीकारे तो नल स्वीकार सॉरी मारी भूल थी नल स्वीकारे अथवा तो जीरो नहीं स्वीकारे आ बे वस्तु आनी अंदर थशे तो मित्रों आ जे छे ते डेटाबेस मैनेजमेंट सिस्टम नी भारत स्किल ऊपर आपेला एमसीक्यू ना एमसीक्यू नी आंसर शीट छे जे मैं तमने अहींया आगळ आखा लेक्चर नी अंदर बतावो प्रयत्न कर्यो मने आशा छे के तमने एनी अंदर ख्याल आवी गयो छे नवा लेक्चर एटले के नवा मॉड्यूल साथे दसमा मॉड्यूल साथे नवा लेक्चर में फरी मळीशुं त्यां सुधी रजा आपशो स्वस्थ रहेजो अस्तु